અને આ તરફ સુરતમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. સુરતના કામરેજની રત્નપુરી સોસાયટીમાં એક પરિવારના ત્યાં મહેમાન તરીકે આવેલા પરિવારનું બાળક મોબાઈલ રમતા રમતા ચાર રસ્તા પર પહોંચી ગયું હતું. બાળક મોબાઈલમાં એટલું મગ્ન હતું કે તેને ખબર જ ના પડી કે તે ક્યારે રાત દિવસ વાહનોથી ધમધમતા ચાર રસ્તા પર પહોંચી ગયું. આ બાળક સાથે કોઈ દુર્ઘટના ઘટી તે પહેલાં ત્યાં હાજર પોલીસની નજર આ બાળક પર પડી ગઈ. પોલીસે તરત જ દોડ મૂકીને આ બાળકને લઈ લીધું, તેની માતાને ફોન કરીને બોલાવ્યા અને આવી ઘટના ફરી ન ઘટે તે માટે ધ્યાન રાખવા જણાવ્યું. વાત વાતમાં બાળકોને મોબાઈલ પકડાવી દેતા મા બાપે આ કિસ્સો ધ્યાનમાં લેવો જોઈએ. નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે. નિલેશ, કયા વિસ્તારની આ ઘટના છે અને જ્યારે બાળક આટલા ચાર રસ્તા પર પહોંચી ગયું તેના માતા પિતા ક્યાં હતા? કામરેજ ચોકડી છે ત્યાં બાળક રમતા રમતા પહોંચી ગયો હતો. ત્યાં સ્થાનિક પોલીસની એક પોલીસની નજર પડી હતી, જેને લઈને ત્યાં પોલીસ પહોંચી અને બાળકને ત્યાંથી રસ્તા ક્રોસ કરતા સમયે જેમખેમ બહાર કાઢ્યું હતું અને પોલીસની સટકનાને કારણે બાળકનો જીવ તો બચી ગયો છે, પરંતુ માતા પિતા માટે એક ખૂબ જ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે કે બાળકો માટે ખાસ જે મોબાઈલ છે, આ મોબાઈલ ને મોબાઈલ ના આપવાની અને બાળકો પર ધ્યાન રાખવાની જરૂર છે. અને પોલીસે આ મામલે એની માતાને પણ ઠપકો આપ્યો હતો અને હાલ માતાને બાળક સોંપી દેવામાં આવ્યું છે. જી, આભાર તમામ વિગતો માટે નિલેશ. આજે પાંચ રાજ્યોની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત. બપોરે 12 વાગે ચૂંટણી પંચ તેની જાહેરાત કરશે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ચૂંટણીની જાહેરાત થશે તો છત્તીસગઢ, તેલંગણા, મિઝોરમમાં થશે ચૂંટણીની જાહેરાત. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં એક તબક્કામાં ચૂંટણી થઈ શકે છે, જ્યારે મિઝોરમ અને તેલંગણામાં એક તબક્કામાં ચૂંટણી, જ્યારે છત્તીસગઢમાં આ ચૂંટણી બે તબક્કામાં થવાની શક્યતા છે. નવેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં થઈ શકે છે ચૂંટણી. મધ્યપ્રદેશની 230 બેઠકો છે, રાજસ્થાનની 200 બેઠકો છે, છત્તીસગઢની 90 બેઠકો છે, પરંતુ ત્યાં બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. કારણ કે છત્તીસગઢમાં કેટલાક નક્સલી વિસ્તારમાં અલગથી ચૂંટણી યોજાતી હોય છે દર વર્ષે, ત્યારે દર પાંચ વર્ષે, ત્યારે તેલંગણાની 119 અને મિઝોરમની 40 બેઠકો માટે જામશે ચૂંટણીનો જંગ. 12 વાગ્યાની આસપાસ ચૂંટણી પંચ એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને એમાં પાંચ રાજ્યોની ચૂંટણી જે છે તેની જાહેરાત થઈ શકે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં સાથે તેલંગણા, મિઝોરમ અને છત્તીસગઢમાં ચૂંટણીની જાહેરાતનું એલાન થઈ શકે છે. સંભવતઃ માનવામાં આવે છે કે નવેમ્બરના બીજા સપ્તાહ અને ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં આ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે અને સાથે જ ડિસેમ્બરમાં જેવી જ બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થાય તેવી તરત જ તેનું પરિણામ પણ મતગણતરી હાથ ધરાશે અને તેનું પરિણામ આવી જશે. એટલા માટે લોકસભાની ચૂંટણી પહેલાં આ ચૂંટણી ખૂબ જ મહત્ત્વની છે. પાંચ રાજ્યોની આ ચૂંટણીની જાહેરાત આજરોજ થઈ શકે છે. બપોરે 12 વાગે ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ જાહેરાત કરશે અને જાહેરાત થતાની સાથે જ ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવશે. અજય અમારી સાથે જોડાઈ ગયા છે. અજય, આજ ઇલેક્શન કમિશન પ્રેસ કોન્ફરન્સ કરકે જો પાંચ રાજ્યો કે વિધાનસભા કે ચુનાવ હૈ ઉસ અંગે કા ઉસકા એલાન કર સકતે હૈ, કિસ કિસ તારીખો મે યે એલાન હો સકતા હૈ, ક્યા સંભાવના જતાઈ જા રહી હૈ? देखिए, निश्चित तौर पे पांच राज्यों में जो विधानसभा चुनाव होने वाले हैं उस पर पूरे देश भर की जो नजरें हैं वो टिकी हुई है. इसकी सबसे बड़ी वजह यही है कि 2024 के लोकसभा चुनाव से ठीक पहले ये विधानसभा चुनाव होने जा रहे हैं. ऐसे में माना जा रहा है कि इन विधानसभा चुनावों के जो भी परिणाम होंगे उसका कहीं ना कहीं फ़ायदा उठाने की कोशिश जो भी पार्टी जीतेगी वो लोकसभा चुनाव में करेगी. इसी वजह से इसका महत्व है. खास करके मध्य प्रदेश, राजस्थान, छत्तीसगढ़, तेलंगाना और मिजोरम, ये पांच राज्य हैं जहां पर विधानसभा चुनाव होने वाले हैं. लेकिन अगर आंकड़े की बात करें तो अभी जो मध्य प्रदेश है वहाँ पर भारतीय जनता पार्टी की सरकार है, लेकिन पिछले विधानसभा चुनाव में वहाँ पर कांग्रेस जीती थी और बीच में कहीं ना कहीं भारतीय जनता पार्टी के साथ कुछ कांग्रेस के विधायक आए थे जिसकी वजह से वहाँ पर भारतीय जनता पार्टी की सरकार बनी थी. राजस्थान में खुद कांग्रेस की सरकार चल रही, छत्तीसगढ़ में कांग्रेस की
सरकार चल रही है और तेलंगाना में बीआरएस की सरकार चल रही है, इसी तरह से मिजो नेशनल फ्रंट की जो है वहाँ पर सरकार चल रही है। राजस्थान में 200 सीटों पे चुनाव होना है, जबकि अच्छा छत्तीसगढ़ में 90 सीटों पर, तेलंगाना में 119, मध्य प्रदेश में 230 सीटों पर और मिजोरम में 40 सीटों पर विधानसभा चुनाव होना है। और ख़ास करके तारीखों की अगर बात करें तो माना ही जा रहा है कि नवंबर में जो चुनाव की डेट है उसका अनाउंसमेंट हो सकता है और दिसंबर तक विधानसभा के जो कार्यकाल है वो एक तरह से कई विधानसभाओं का ख़त्म हो रहा है, तो इसलिए उसमें कई राज्यों की सरकार बनाई जा सकती है। उसकी डेट फिलहाल देखना होगा कब दी जाएगी, लेकिन माना जा रहा है कि अधिकतर राज्यों की एक फेज में जो विधानसभा चुनाव की जो वोटिंग है वो होगी और हो सकता है कि छत्तीसगढ़ का दो फेज में चुनाव हो, क्योंकि पिछली बार दो फेज में हुआ था। छत्तीसगढ़ नक्सल प्रभावित है, हालांकि नक्सल की घटनाएँ अभी फिलहाल कम हुई हैं, तो देखना होगा कि इलेक्शन कमीशन की तरफ से इस बार दो चरणों में छत्तीसगढ़ का चुनाव कराया जाता है या एक चरण में। तो फिलहाल 12 बजे यह प्रेस कॉन्फ्रेंस होनी है, क्या कुछ इसमें डिटेल आनी है वो इलेक्शन कमीशन की तरफ से अनाउंसमेंट किया जाएगा, लेकिन सभी पार्टियों की तरफ से जो तैयारियां हैं जोर शोर से की जा रही हैं। खास करके भारतीय जनता पार्टी की तरफ से अगर बात करें तो खुद प्रधानमंत्री नरेंद्र मोदी तमाम सारे राज्यों में इस पूरे चुनावी कैंपेन को लीड करते हुए नजर आ रहे हैं और अधिकतर राज्यों में सिर्फ पीएम मोदी ही भारतीय जनता पार्टी के चेहरे के तौर पर स्थापित किए जा रहे हैं, जबकि कांग्रेस शासित राज्यों में जो वहाँ के मुख्यमंत्री हैं उनके चेहरे पर कहीं ना कहीं चुनाव लड़ा जा रहा है, लेकिन कांग्रेस की तरफ से भी किसी को मुख्यमंत्री पद का उम्मीदवार नहीं बनाया गया और यही कहा जा रहा है कि जो विधानसभा चुनाव के परिणाम होंगे उसके बाद मुख्यमंत्री का चयन किया जाएगा। तो जोर आजमाइश सब तरह से चल रही है, लेकिन 2024 से लोकसभा चुनाव से पहले ये जो विधानसभा चुनाव होने वाला है ये बहुत कुछ कहने वाला है और सभी की निगाहें कहीं ना कहीं इन 5 राज्यों के विधानसभा चुनाव पर टिकी हुई है। बिल्कुल, धन्यवाद, ज्यादा अपडेट के लिए आपके संपर्क में रहेंगे। तो 5 राज्यों की चूंटणी अने एमा वर्ष खास मिजोरम की बात करिए तो भारतीय जनता पार्टी ने वर्ष 2018 की विधानसभा की चूंटणी में 40 में से 1 जरे अन्य फाड़े 8 बैठक गई थी, एमएनएफ ना फाड़े वधु बैठक जता तेने सरकार बनावी हती, तो कुल 40 बैठकों पर विधानसभा की चूंटणी थवानी छे। मिजोरम की बात करिए तो मध्य प्रदेश में 230, राजस्थान में 200 और छत्तीसगढ़ में 90 बैठक पर चूंटणी योजाशे। राजस्थान की बात करें तो भारतीय जनता पार्टी ने 73 जारे कांग्रेस ने 100 बैठकों मिली थी, कांग्रेसे सरकार बनावी थी, परंतु राजस्थान में खास कर दर 5 वर्षे जारे विधानसभा की चूंटणी योजाती हो तरह राजस्थान की जनता जे छे ए दरेक वखते सरकार बदलती होय छे, एक वक्त कांग्रेस एक वक्त ने भाजप ने वधु टिकट वधु बैठकों मळती होय छे। कुल 200 बैठकों माटे विधानसभा की चूंटणी राजस्थान में थवा जई रही छे, त्यारे नवेम्बर प्रथम सप्ताह में त्यां चूंटणी योजाई शके छे। त्यारे मिजोरम में सौथी वधु एमएनएफे 27 बैठकों जीती अने सरकार बनावी हती। वर्ष 2018 में खास वर्तमान स्थिति की अत्यारे वात करिए तो भारतीय जनता पार्टी ने 127 बैठक मिली थी, जयरे कांग्रेस ने 96 बैठक मिली थी। आ मध्य प्रदेश की बात थी रही है, जयरे के 5 राज्यों में जयरे चूंटी थवा जा रही है, तरह खास आ वक्त की चूंटी एट महत्व की है कारण के लोकसभा की चूंटी है, सतत 2 वक्त लोकसभा में भारतीय जनता पार्टीए बहुमत हासिल करता आ वक्त खास भारतीय जनता पार्टी द्वारा एनडीए द्वारा एवं कहेवामां आवी रह्युं छे के लोकसभा की चूंटी आ वक्त पण तेओ जीतशे, त्यारे ए पहला भारतीय जनता पार्टी ने 5 राज्यों मांथी वधुमां वधु राज्य तेने मळे ते खूब ज महत्वपूर्ण। इजरायल पर हमासना हमलानू थई रह्यु छे समर्थन, अमेरिका अने ब्रिटनमां नागरिको पेलेस्टाइनना समर्थनमां आव्या। इजरायल पर हमला बाद रस्ता पर उतरीने उजवणी करवामां आवी, अमेरिकाना शिकागो कैलिफोर्निया जेवा शहेरोमां उजवणी, ब्रिटनमां पण लंडनमां लोको रस्ता पर उतरी पड्या। अमेरिकन ब्रिटन सरकारे इजरायलने समर्थन आप्युं छे, ज्यारे अमेरिका अने ब्रिटनना नागरिको पेलेस्टाइनना समर्थनमां छे। तो खास अमेरिका शिकागो कैलिफोर्निया जेवा जे पेलेस्टिनिस छे तेमणे खास रस्ता पर उतरी अने उजवणी करी हती। हाल में हमासना जे आतंकवादीओ छे तेमणे इजरायल नागरिकों पर हमला कर्यो छे, अमेरिका अने ब्रिटन सरकार इजरायलना समर्थन में छे, परंतु नागरिकोनी आ उजवणी कंईक और ज वात कही रही छे कि तेओ पेलेस्टिनना समर्थन में छे। सरकार भले इजरायल सरकार ने मदद करती होय शस्त्रों माटे सैन्य माटे, परंतु नागरिको इजरायलना समर्थन में नथी अने ते आ हुमला जे थई रह्या छे तेनाथी खुश छे अने उजवणी जोवा मळी रही छे।
अमदावाद में विश्व हिंदू परिषद की शौर्य यात्रा ने लईने विवाद सर्जायो छे। जमालपुर में रोकवामां आवी बजरंग दलना कार्यकर्ताओं की बस शौर्य यात्रा पूर्ण थया बाद परत जई रहा था त्यारे कार्यकर्ताओं त्यारे बस रोकवामां आवता विवाद थयो। पुलिसे दरमियानगिरी करी मामलो थाड़े पाड्यो हतो। कश्यप अमारी साथे जोड़ाई गया छे। कश्यप, शा माटे रोकवामां आवी हती आ शौर्य यात्रा ने अने केवो विवाद सर्जायो? ગઈકાલે રિવરફ્રન્ટ ખાતે બજરંગ દળની જે શૌર્ય યાત્રા હતી તેનો સમાપનનો કાર્યક્રમ જે છે તે યોજવામાં આવ્યો હતો અને તે કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારબાદ બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તે એએમટીએસની બસમાં પરત જઈ રહ્યા હતા અને એ સમયે જમાલપુર ખાતે આ બસ જે છે તે રોકવામાં આવી હોવાની માહિતી છે તે સામે આવી રહી છે। હાલ વીએચપી દ્વારા આ અંગે કાયદાકીય પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે અગાઉ પણ શૌર્ય યાત્રા પર અનેક જગ્યાએ હુમલા થયેલા છે અને ગઈકાલે જ્યારે વીએચપી ના મહામંત્રી સાથે વાત થઈ ત્યારે તેમનું કહેવું હતું કે અનેક લોકો જે છે તેમના દ્વારા આ પ્રકારે શૌર્ય યાત્રા છે તેને રોકવાનો પ્રયત્ન થયો હતો, કાંકરીચાળા થયા હતા અને એ જ પ્રકારની ઘટના ફરી એક વખત ગઈકાલે જમાલપુરમાં બની છે ત્યારે બસ રોકવામાં આવી ત્યારે બજરંગ દળ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા દરમિયાનગીરી કરીને સમગ્ર મામલો છે તે થાળે પાડવામાં આવ્યો હતો। આભાર કશ્યપ તમામ વિગતો માટે। બનાસકાંઠાના પાલનપુરમાં હાર્ટ અટેકથી એક યુવકનું મોત નિપજ્યું। ધાણધામાં હાર્ટ અટેકથી 30 વર્ષીય યુવકનું મોત। મજૂરી માટે નીકળેલો યુવક અચાનક રસ્તામાં ઢળી પડ્યો। યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો। પાલનપુરના ધાણધામાં હાર્ટ અટેકથી 30 વર્ષીય યુવકનું મોત। ઘરેથી ટિફિન લઈને મજૂરી અર્થે નીકળેલો યુવક ગામની ડેરી નજીક હાર્ટ અટેકથી ઢળી પડ્યો હતો। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, પોસ્ટમોર્ટમમાં શું સામે આવ્યું છે કે આ યુવક જે હતો જે મજૂરી કરવા નીકળ્યો હતો તેને કોઈ અન્ય હાર્ટની બીમારી હતી કે અચાનક જ હૃદયરોગનો હુમલો આવ્યો? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના જે કેસો છે તેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ત્યારે પાલનપુરના ધાણધા ગામે હાર્ટ એટેકથી 30 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે। મહત્વની વાત છે કે ધાણધા ગામે રહેતો ખેમાભાઈ નામનો એક યુવક છે તે ઘરેથી ટિફિન લઈને મજૂરી અર્થે જવા નીકળ્યો હતો અને તે દરમિયાન ગામની ડેરી નજીક જ તે હાર્ટ એટેક જે હૃદયરોગનો હુમલો થતા તે ઢળી પડ્યો હતો। મહત્વની વાત છે કે ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો આ યુવકને લઈને તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડ્યા હતા, પરંતુ હોસ્પિટલના તબીબે આ યુવકને મૃત જાહેર કર્યો હતો। મહત્વની વાત છે કે યુવકનું જે પીએમ થયું ને પીએમમાં પણ હૃદયરોગના હુમલાથી તેનું મોત થયું હોવાનું સામે આવતા અત્યારે તો સમગ્ર ગામમાં શોકનો માતમ છે તે છવાઈ ગયો છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।